નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે નવું પ્રકરણ ચાલુ કરીએ છીએ. તો એની અંદર ત્રીજું પ્રકરણ છે માંગ. છેલ્લા તમે જે શરૂઆતના બે પ્રકરણ ભણ્યા, પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અને પ્રકરણ 2 અર્થશાસ્ત્ર વિષયની અંદર મૂળભૂત સંકલ્પના અને ખ્યાલ, તો હવે પછીના જે પ્રકરણ છે સામાન્ય રીતે, તો એ બધી જે પ્રકરણો છે એ બધી જે બાબતો છે એ સામાન્ય રીતે અર્થશાસ્ત્રની જે સંકલ્પનાઓ એને પરિભાષાને લગતા શબ્દો, એના સિદ્ધાંતો બરાબર એને આધારિત છે. એ જે કાંઈ સમજૂતી છે એ મેળવશો, ત્યાર પછી એના સિદ્ધાંતો છે એ વ્યવહારની અંદર કેવી રીતે ઉપયોગી થાય અને કેવી રીતે એને લાગુ કરી શકાય તો એ તમારે શીખવું હોય તો સૌથી પહેલાં જે કાંઈ જે એના શબ્દો હોય, એના પારિભાષિક શબ્દો હોય એના વિશે તમારે સમજણ મેળવવી પડે. તો સામાન્ય રીતે હવે પછીના જે પ્રકરણ છે એ બધા આવા જ આવશે. માંગ આવશે, પુરવઠો આવશે, બજાર આવશે બરાબર, રાષ્ટ્રીય આવક આવશે, એની ગણતરી કેવી રીતે થાય. પછી 12મું ધોરણ આવશે તો એની અંદર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, નામો અને બેંકિંગ, તો આ બધા જે અર્થશાસ્ત્ર જેની ઉપર મૂળ જે એનો પાયો છે બરોબર આધાર રાખે, અર્થશાસ્ત્ર વિષયનો જે આધાર છે તો એ પાયો છે એ તમારે સૌ પ્રથમ ધ્યાનપૂર્વક શીખો તો એના સિદ્ધાંતો અને અર્થશાસ્ત્ર વિષયની અંદર વિશેષ સમજ પડે. તો હવે આજના પ્રકરણની અંદર સૌથી પહેલી બાબત છે એ આપણે એ શીખ્યું કે માંગનો અર્થ, માંગ એટલે શું બરોબર. સામાન્ય રીતે માંગ એટલે તો કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત અને એ વસ્તુ માંગવામાં આવે તો એને માંગ કહેવાય. પણ અર્થશાસ્ત્રમાં થોડીક વિસ્તૃત ધ્યાનમાં લઈ અને એની માંગની વ્યાખ્યા નક્કી કરવામાં આવી કે આપણી જરૂરિયાત હોય તો વસ્તુ માંગવામાં આવે, એ વસ્તુ ખરીદવા માટે ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય, આ બધી બાબતો હોય અને ત્યારે એ છે માંગ ગણાય. તો માંગ એનો અર્થ, ત્યાર પછી માંગને અસર કરતા પરિબળો બરોબર. માંગને અસર કરતા પરિબળો એટલે કઈ કઈ વસ્તુઓ, કયા કયા જે ક્ષેત્રો છે એ માંગને અસર કરે, મતલબ માંગમાં વધારો ઘટાડો થવા પાછળ મૂળભૂત જે કઈ પરિબળો છે એ પરિબળોની અંદર તો કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિ કેવો છે બરોબર એના ઉપર એમની પસંદગી હોય. દાખલા તરીકે ઉંમર જોઈએ તો નાના બાળકની માંગ છે એ એના પ્રમાણમાં રમકડાની માંગ હોય બરોબર. પછી એ એના લેવલમાં ટૂંકમાં માંગ કરે. પછી જેમ જેમ બાળક મોટું થાય, યુવાન થાય તો એની માંગ પણ અલગ એમાં પરિવર્તન આવે. પછી વૃદ્ધ થાય અથવા પ્રૌઢ થાય તો એમની માંગ અલગ હોય. તો એમ વ્યક્તિની ઉંમર, એની અભિરુચિ, પસંદગી, ત્યાર પછી વિવિધ પ્રકારના ક્ષેત્રો, દાખલા તરીકે ભૌગોલિક આપણે પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ કે ગરમ વિસ્તાર હોય તો અહીંયા એના કપડાં એમની જરૂરિયાતો અલગ હોય, ઠંડા પ્રદેશો તો કે એમની જરૂરિયાતો અલગ હોય તો એ પણ માંગ ઉપર અસર કરે. ત્યાર પછી મહત્વની બાબત છે વ્યક્તિની આવક બરોબર, પેલો પરિબળ લઈએ. આવક બરોબર, જે વ્યક્તિની આવક વધારે હોય તો એમની માંગ પણ વધારે હોય, મોંઘી વસ્તુઓની માંગ કરે બરોબર અને મોજશોખની વસ્તુઓની માંગ કરે. જેમની આવક નીચી હોય તો એ સૌથી પહેલા જે પાયાની જરૂરિયાતો હોય એમની માંગ કરે. તો વ્યક્તિની આવક પણ અગત્યનું છે એ પરિબળ કહેવાય. ત્યાર પછી સંબંધિત વસ્તુની કિંમત બરોબર, તો એની અંદર જે વસ્તુઓ બજારની અંદર વેચાતી હોય તો એને અનુલક્ષીને અન્ય વસ્તુની કિંમત કેટલી છે, દાખલા તરીકે અવેજી, જેના બદલે વાપરી શકાય એવી વસ્તુને અવેજીની વસ્તુ કહેવાય. કે ટ્યુબલાઇટ હોય તો એની જગ્યાએ એલઈડી લેમ્પ વાપરી શકાય, તો ટ્યુબલાઇટ મોંઘી થાય અને એલઈડી લેમ્પ છે એ સસ્તો પડે,
બરાબર એની કિંમત નથી વધી તો ટ્યુબલાઇટની સરખામણીમાં એલઈડી લેમ્પ સસ્તો લાગે તો ટ્યુબલાઇટ વાપરનારનો વ્યક્તિ હોય જે લોકો હોય એ શું શેની માંગ કરે તો કે એલઈડી લેમ્પનું તો એ નજીકની વસ્તુ થઈ કહેવાય અવેજીની વસ્તુ કહેવાય કે એમાં તો બેમાં કામ તો સરખું જ છે બરાબર તો અવેજીની વસ્તુ સંબંધિત વસ્તુની કિંમત એમાં અવેજીની વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ બેમાં તફાવત આવે બરાબર ના બદલે વાપરી શકાય એક વસ્તુના બદલે બીજી વસ્તુ વાપરી શકાય એને અવેજીની વસ્તુ કહેવાય પણ એક વસ્તુ વાપરવા માટે અન્ય વસ્તુની જરૂરિયાત ઊભી થાય બરાબર અથવા તો એ ફરજિયાતપણે વાપરવી પડે તો એને પૂરક વસ્તુ કહેવાય દાખલા તરીકે ટ્યુબ અને ટાયર બરાબર વાહનની અંદર ટ્યુબ હોય બરાબર જરૂર પડે ટાયર અને ટ્યુબ બને એટલે ટાયર એકલું પણ ન ચાલે એટલે ટ્યુબ પણ ન ચાલે મોબાઈલ અને ચાર્જર બરાબર મોબાઈલ લ્યો તો ભેગું ચાર્જર લેવું પડે અથવા તો એ આવે ને બગડી જાય તો નવું લેવું પડે તો આ જે વસ્તુ છે એ પૂરક વસ્તુ કહેવાય એટલે પૂરક વસ્તુની કિંમત ત્યાર પછી ભવિષ્યની કિંમત અંગેની અટકળો ઘણી વખત ભવિષ્યની અંદર કિંમતો વધવાની છે એવી અફવાઓ ફેલાય તો વર્તમાનમાં માંગ વધી જાય ત્યાર પછી ભવિષ્યમાં કિંમત ઘટવાની છે તો વર્તમાનમાં ઘટી જાય ત્યાર પછી વયજૂથ ત્યાર પછી માંગ વિધેય માંગ વિધેય એટલે શું તો કે માંગ ઉપર અસર કરનારા પરિબળોને કારણે માંગ ઉપર છે એ કયા કયા પ્રકારની જે કઈ અસરો થાય માંગના નિયમને સમજવા માટે બરોબર વ્યક્તિની આવક અને એનું ટૂંકમાં એક પ્રકારનું સમીકરણ બરોબર તો એ માંગની વધઘટ ગણતરી કરવા માટે માંગ વિધેય છે એ યાદ રાખવું પડે બરોબર માંગ વિધેયની અંદર કઈ કઈ વસ્તુ આવે તો કે વિધેય ની અંદર વસ્તુની કિંમત એને સંબંધિત વસ્તુની કિંમત ત્યાર પછી ભવિષ્યની કિંમત અંગેની અટકળો આ બધી બાબતો જે કઈ એના પરિબળો બરોબર પરિબળોને સંજ્ઞા આપી દો એટલે માંગ વિધેય તૈયાર થાય બરોબર આ જે એના પરિબળો છે વ્યક્તિની પસંદગી આવક ત્યાર પછી સંબંધિત વસ્તુની કિંમત અવેજીની વસ્તુ એ બધાને સંજ્ઞા આપેલી હોય એ સંજ્ઞાને આધારે એ જે પરિબળોમાં જે ફેરફાર થાય અને એને આધારે માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય એ જાણવા માટે માંગ વિધેય છે એ તૈયાર કરવામાં આવ્યું ત્યાર પછી છે માંગનો નિયમ માંગ વિધેય કદાચ ત્યારે બહુ મગજમાં ન બેઠું હોય તો કઈ વાંધો નહીં જયારે આવશે ત્યારે વિસ્તૃત સમજશું તો માંગનો નિયમ એની અંદર એની ધારણાઓ બરોબર માંગના નિયમની અંદર શું હોય તો કે જ્યારે વસ્તુની કિંમત માંગનો નિયમ છે એ કિંમત આધારિત માંગ અને કિંમત બરોબર તો આ બે ની અંદર કિંમતમાં જયારે ફેરફાર થાય બરોબર કિંમતમાં જયારે ફેરફાર થાય અને માંગમાં જે ફેરફાર થાય એ માંગના નિયમની અંદર આવે તો માંગનો નિયમ શું છે તો કે માંગ અને કિંમત આટલી વસ્તુ યાદ રાખો કિંમત વધે માંગ ઘટે કિંમત ઘટે માંગ વધે સમજાવું તો કે જ્યારે જ્યારે કિંમત વધે છે ત્યારે માંગમાં ઘટાડો થાય છે કિંમત ઘટે છે ત્યારે માંગમાં વધારો થાય અથવા તમે કિંમતને આ બાજુ લઈ લ્યો વાંચવામાં ઊંધું પડતું હોય આવું પડે તો અહીંયા કિંમત લખી નાખો બરોબર અહીંયા લખી નાખું કિંમત અહીંયા લખી નાખો માંગ કિંમતમાં ઘટાડો કિંમત ઓછી તો માંગ વધારે કિંમત વધે માંગ ઘટે આ માંગનો નિયમ છે બરોબર માંગ ઘટે મતલબ તો આને કહેવાય વિસ્તરણ આને કહેવાય સંકોચન બરોબર કિંમત સિવાયના પરિબળો હોય
કિંમત સિવાયના પરિબળ હોય ત્યારે માંગમાં વધારો કે ઘટાડો કહેવામાં આવે. એના સિવાય કિંમતથી જો માંગમાં ફેરફાર થયો હોય તો વિસ્તરણ કે સંકોચન કહેવાય. બરોબર. ત્યાર પછી છે એ માંગની આવક અસર, અવેજી અસર, ત્યાર પછી પ્રતિષ્ઠા મૂલ્યની વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુ, આ બધા માંગ ઉપર અસર કરે છે. હલકા પ્રકારની વસ્તુઓ આ બધા ઉપર છે. એ આ જે માંગના નિયમના કેટલાક અપવાદો છે, એ અપવાદો કે જેને માંગના નિયમ કોઈ અસર કરતો નથી. દાખલા તરીકે મોંઘી વસ્તુ હોય તો એ કેટલાક પૈસાદાર વર્ગ હોય એ પોતે દેખાડો કરવા માટે મોંઘી વસ્તુ વધારે ખરીદે, મોજ શોખની વસ્તુઓ ખરીદે, તો કિંમત વધવા છતાં માંગમાં વધારો થયો. અહીંયા માંગના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછી અત્યંત સસ્તી વસ્તુઓ હોય, દાખલા તરીકે મીઠું, દિવાસળી, સ્ટેપલરની પિન, આવી બધી વસ્તુઓ એ કિંમતમાં વધારો થાય તો એની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બધી હલકા પ્રકારની વસ્તુઓ એને ગિફન વ્યક્તિ છે, ધ્યાન કર્યું એટલે એને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી માંગનું વિસ્તરણ અને સંકોચન એ આપણે આકૃતિ દોરી એને પછી સમજશું. ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતા, બરોબર, પાંચ પ્રકારની મૂલ્ય સાપેક્ષતાઓ છે. તો એ મૂલ્ય સાપેક્ષતા, બરોબર, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ કરતા વધારે, એકમ કરતા ઓછે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનુપેક્ષ માંગ, અને માંગની આવક સાપેક્ષતાના પ્રકાર, આ બધી બાબતોને છે આ પ્રકરણની અંદર ચર્ચા કરશું. તો હવે આપણે પ્રકરણ શરૂ કરીએ તો એની અંદર સૌથી પહેલા માંગનો અર્થ તો આ વ્યાખ્યા જો તો એની અંદર માંગની વ્યાખ્યાની અંદર કેટલીક બાબતો અગત્યની કહે તો કે સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. કેટલી બાબત થાય તો કે પાંચ. સમય, કિંમત, પછી ઈચ્છા, શક્તિ. આ પાંચ પરિબળો છે એ સામાન્ય રીતે છે એ માંગ છે એ નક્કી કરતી હોય. સમયની અંદર તો કે વ્યક્તિને જ્યારે જરૂરિયાત હોય, બરોબર, કેટલાક સમય એવો હોય કે ત્યારે જ વસ્તુની જરૂરિયાત હોય, એના સિવાયના સમયે વ્યક્તિની જરૂરિયાત ન હોય. દાખલા તરીકે વાવણી થઈ હોય, વાવણી, બરોબર, વરસાદ થયો હોય, અત્યારે તો ઘણો બધો થઈ ગયો હોય, કપાસ ને બધું ઉગી ગયું હોય, અથવા તો અત્યારનો સમય ગયો તો કે ખેડૂતને ખાતરની જરૂરિયાત સામાન્ય રીતે અત્યારે હોય, વાવણીના સમયે બિયારણની જરૂરિયાત, અત્યારે કોઈ બિયારણ લેવા ન જાય વાવેતર માટે, કેમ, તો કે સમય જતો રહ્યો. તો કે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત, એની કિંમત પણ અગત્યની હોય કે કિંમત એકદમ વધારે હોય તો વ્યક્તિ વસ્તુ ખરીદતો નથી.
વસ્તુ ખરીદેને તો માંગ કરાતી નથી. ચોખ્ખો સમય, કિંમત અને વ્યક્તિની ઈચ્છા હોવી જોઈએ. બરોબર, સમય પણ સારો છે, કિંમત પણ યોગ્ય છે, પણ વ્યક્તિની ઈચ્છા નથી વસ્તુ ખરીદવા માટેની, તો માંગ ઉદ્ભવતી નથી. ત્યાર પછી શક્તિ. શક્તિ એટલે શું? તો કે નામ. વસ્તુ ખરીદવા માટે શક્તિ જોઈએ, મતલબ નામ જોઈએ. બરોબર, તો નામ પણ હોવું જોઈએ. સમય હોય, ઈચ્છા હોય, કિંમત યોગ્ય છે, પણ પૈસા નથી તો વસ્તુ ખરીદી શકાતી નથી, એટલે માંગ પણ. ત્યાર પછી તૈયારી. વ્યક્તિની આ પર ચાર વસ્તુ હોય પણ તૈયારી ન હોય. કેમ? તો કે ભાઈ લોભી બહુ છે વ્યક્તિ. ચીકણો વ્યક્તિ હોય, નાણાં ખર્ચવા માટે જે તૈયાર ન હોય તો માંગ ઉદભવે નહીં. એટલે જ્યારે આ પાંચેય પરિબળોની હાજરી હોય અને વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય તો એને માંગ કહેવાય. બરોબર, તો આ થઈ માંગની વ્યાખ્યા, માંગનો અર્થ. બરોબર, સામાન્ય રીતે છે એ આ પાંચ બાબતો વ્યાખ્યાની અંદર હોવું જોઈએ. ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને માંગ કહેવાય, અને એ જે તે વ્યક્તિ જે માંગ કરતો હોય એને ગ્રાહક કહેવાય. બરોબર, તો આ માંગની વ્યાખ્યા. ત્યાર પછી માંગને અસર કરતા પરિબળો કઈ કઈ બાબતો છે એ માંગને અસર કરે. માંગને અસર કરતા પરિબળો છે એ સામાન્ય રીતે છે એ સૌથી વધારે અસર કરનારું પરિબળ જોઈએ તો એની અંદર સૌથી પહેલી વસ્તુ છે કિંમત. બરોબર, કિંમત છે એ માંગ ઉપર સૌથી વધારે અસર કરે. શા માટે? તો કે વસ્તુની કિંમત વધે. બરોબર, તો માંગ ઘટે. કિંમત વધે, માંગ ઘટે. ઘટે એટલે શું કહેશું આપણે? સંકોચન. બરોબર, અને કિંમત ઘટે, માંગ વધે એટલે કહેશું વિસ્તરણ. આગળ આવશે ત્યારે ઘટે વધે યાદ રાખતો ચાલશે. તો આવું કેમ? તો કે જ્યારે કિંમત વધે તો વ્યક્તિને વસ્તુ ખરીદવા માટે વધારે નાણાં ચૂકવવા પડે. વધારે નાણાં ચૂકવવા પડે એટલે જે વ્યક્તિની આવક ઓછી હોય, બરોબર, અથવા તો એની કિંમત ચૂકવવા માટે વ્યક્તિ તૈયાર ન હોય. બરોબર, કે ભાઈ આ વસ્તુને એટલી બધી કિંમત થોડી હોય, આપણે ખરીદવી નથી. તો એવા ઘણા વ્યક્તિ હતા એ ઓછા થઈ ગયા. થોડા ઘણા જે ખરીદવા માટે તૈયાર હોય કે એને તાતી જરૂરિયાત હોય ને એને વસ્તુની ખૂબ જરૂરિયાત હોય તો એ વસ્તુ ખરીદે, તો એ થોડાક વર્ગ હોય. મોટો વર્ગ બંધ થઈ ગયો, મતલબ માંગમાં ઘટાડો થયો. પણ કિંમત ઘટી, નીચી થઈ, બરોબર, તો વ્યક્તિને શું હોય કે ભાઈ આટલી કિંમતમાં સસ્તું મળે છે તો ખરીદી લેવાય, બધા પછી કામ આવશે, અથવા તો ભવિષ્યની અંદર એની કિંમત વધશે તો જ્યારે આપણને અત્યારે સસ્તું લઈ લેવાય તો સરળતા રહે. તો જ્યારે વસ્તુની કિંમત ઘટે એટલે વ્યક્તિને વસ્તુ સસ્તી લાગે. સસ્તી લાગે એટલે નાણાકીય બચત થાય. બરોબર, કે સાપેક્ષમાં તો બચત થઈ ને, કે જ્યારે વર્તમાનમાં જે વસ્તુ સસ્તી મળી તો ભવિષ્યની અંદર મોંઘી કિંમતે અથવા તો ઊંચી કિંમતે વસ્તુ ખરીદવી, એના કરતાં વર્તમાનમાં થોડું ઘણું રોકાણ કરી અને વસ્તુ ખરીદાય તો વસ્તુ સસ્તી લાગે એટલે માંગમાં વધારો થાય. બરોબર, જ્યારે વસ્તુ કિંમત વધે એટલે મોંઘી થાય. મોંઘી થાય એટલે ઓછી તૈયારી વાળા, ઓછી શક્તિ વાળા કે ઈચ્છા વાળા વ્યક્તિઓ જે વસ્તુ ખરીદતા નથી એટલે માંગ ઘટે. અને જ્યારે કિંમત ઘટે તો ત્યારે વ્યક્તિને વસ્તુ સસ્તી લાગે એટલે સસ્તી વસ્તુ ગ્રાહક છે એની તરફ આકર્ષે એટલે છે એ માંગમાં વધારો થાય. બાકીના જે પરિબળો છે એ આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું. બરોબર, અત્યારે હોમવર્કની અંદર માંગનો અર્થ
અને એનું અસર કરતા પરિબળોમાં એક પેલું પરિબળ છે એ પાઠ્યપુસ્તકમાંથી લખવાનું છે અસ્તુ.